પાલીતાણા તાલુકાના નાની માળ સહિત પાંચ ગામના લોકો દ્વારા રોડ બનાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા રોડને કારણે ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બિસ્માર રોડને કારણે અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના બને છે અનેકવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં રોડનું કામ શરૂ કરવામાં ન આવતા લોકોમાં રોષ છે રોષે ભરાયેલા ગામ લોકોએ રોડ બનાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો

ખાલી રોદા તો લોકો સહન કરી લે પણ આ કાકરા પાડે છે માણસોને આખો રોડ નીચેના રોડ જે હતા એ બધી દેખાય છે સેમ તમે અહીંથી આલો કંદાળા રોડે આલો છે જાળિયા સુધી આલો કે પાલિતાણાથી આથરણી સુધી આલો એકો એક અને અમારી બાજુમાં એક દુધાળા ગામ છે જ્યાં ત્રણેય રોડ ખાવ ખરાબ છે તમામ કર્મચારી નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ પાલીતાણા તેમજ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ રાજ્યના ચીફ એન્જિનિયર સાહેબને પણ પાલીતાણાથી રોડ અંગેની અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ આ રોડનું કોઈ પણ કામ થતું નથી દરરોજ અમારા પાલીતાણા અપડાઉનમાં તકલીફ પડે રોડની હિસાબે નાની નાની છોકરીઓ પાલીતાણા ભણવા જાય ખેતી જાય એની લીધે હેરાન થાય છે અને એક જ ધારાસભ્યને રજૂઆત ઘણી દાણ કરી પણ એ ધ્યાન દેતા નથી એવી એવી રોડ અમારી છે પાલીતાણા તાલુકાના ઘેટી નાની માળ દેદડાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે જેને લઈને આજુબાજુના ગ્રામજનો અને આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે સરપસ યુનિયનના પ્રમુખ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કેવી છે રોડ રસ્તાની હાલત અને શું માંગ છે તમારી આ રોડ રસ્તાની પાલીતાણાથી જે દેદડા વાયા ઘેટી નાની માળ સુધીની અત્યંત બિસ્માર હાલતમાં છે તો વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ શરૂ થાય તેવું તમામ ગ્રામજનો વતી હું સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરી ચૂક્યો છું અને આ અંગેનો ટૂંક સમયમાં નિર્ણય નહીં આવે તો અમારે ના છૂટકે આ તમામ ગ્રામજનોને સાથે રાખી ઉપવાસ આંદોલન તેમજ રસ્તા રોકો આંદોલન જેવા આંદોલનો કરવાની ફરજ પડશે ત્યારે રોડ બનાવવાની માંગ સાથે ગ્રામજનો અડગ જોવા મળી રહ્યા છે વિશાલ સાગઠિયા સંદેશ ન્યૂઝ પાલિતાણા